કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આજે ફરીવાર તમારી સાથે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નું પહેલું પ્રકરણ કયું તો કે ભારતમાં યુરોપિયન અને અંગ્રેજી શાસનની સ્થાપના. અગાઉના આપણે ત્રણ પાઠમાં જે તે મુદ્દાઓ હતા એની ક્રમશઃ ચર્ચા કરેલી હતી. આજના આપણા પાઠ 4 છેલ્લે આપણે ત્રીજા પાઠમાં અક્ષરનું યુદ્ધ અને પ્લાસીનું યુદ્ધ જે છે એના વિશે આપણે માહિતી મેળવી. ક્લિયર? આજે આપણે એનાથી આગળ વધી ખાસ તમે જ્યારે પાઠ સમજતા હો ત્યારે ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો. બરાબર? પેજ નંબર જે છે 3 જેમાં જે મુદ્દો આપ્યો છે એની આપણે ચર્ચા કરીએ. જે છે મૈસૂર વિગ્રહ. બરાબર? કયો મુદ્દો છે? મૈસૂર વિગ્રહ. ચાલો ક્યાંના વિશે મૈસૂર વિગ્રહ. બરાબર? કોની કોની વચ્ચે શું કેટલા મૈસૂર વિગ્રહ થયા એ બધું આવશે. ક્લિયર? ચલો, દક્ષિણ ભારત વિજયનગર સામ્રાજ્યના અંતમાં અને વિજયનગર દક્ષિણ ભારતમાં વિજયનગર મોટું સામ્રાજ્ય. બરાબર? અને એનો અંત થયો ક્યારે? 1761. એ પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. તેની વાત થાય છે મૈસૂર રાજ્ય. બરાબર? મૈસૂર રાજ્યની વાત થાય છે. અને એ મૈસૂર રાજ્ય જે છે એ કોના હસ્તક થઈ ગયું તો કોને લઈ લીધું એ હસ્તક? ઓકે, એ જે હતો જે હતા એનું નામ હતું હૈદર અલી. હૈદર અલી જે છે એમને મૈસૂર રાજ્યનું નેતૃત્વ જે છે સંભાળ્યું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યા. હવે જો આ હૈદર અલી હતા એને શું કર્યું ખબર છે કે જે પોતાના જે સૈનિકો હતા એ સૈનિકોને એને તાલીમ કેવી આપી તો કે જે યુરોપિયન સૈનિકોને તાલીમ આપવામાં આવતી હતી એવી જ એને તાલીમ આપી. સાથે સાથે યુરોપિયન સૈનિકો પાસે જે શસ્ત્રો હતા એવા જ શસ્ત્રો એમને પોતાના સૈનિકોને આપ્યા. અંગ્રેજોએ હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. કારણ કે અંગ્રેજોને બીક લાગવા માટે ને, કારણ કે એના જેવું સૈન્ય જે છે એ હૈદર અલી પાસે હતું તો અંગ્રેજોને બીક લાગવા માટે કે હવે આપણું સૈન્ય જે છે બરાબર એ હૈદર અલીના સૈન્ય સામે ટકી શકે નહીં. કારણ કે હવે તો બે સરખા થઈ ગયા છે, બે પાસે એવા સેમ શસ્ત્રો છે. એટલે તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહો થયા. તો આ બહુ મહત્વનું ટોટલ મૈસૂર વિગ્રહ છે ¡Hola!
કોન્ફિડન્સ રાજ્ય મંડળના સભ્યો હતા. હવે જો હવે આપણે દેશ કાઢે છે બરાબર, આપણે કીધું કે ચાર વિભાગો જે છે એમના હસ્તગત હતા, તો કે પેશવાના હસ્તગત. એ પેશવાના નિયંત્રણ હેઠળ બરાબર કોણ હતું, તો કે કોન્ફેડરેસ બરાબર. કોન્ફેડરેસ એ જે છે રાજ્ય મંડળના સભ્યો હતા. આખું જે રાજાનું રાજ્ય મંડળ એમાં જે આ કોન્ફેડરેસ છે બરાબર, એ મંડળ એ કોની હસ્તગત હતા, તો કે પેશવાના નિયંત્રણ હેઠળ હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડાતો અને તેનું મુખ્ય મથક પુણેમાં. પેશવા તો કે એક તો એ લશ્કરી વડા ફોર બરાબર જોઈ
સંપૂર્ણપણે આ બ્રિટિશ શાસનની સ્થાપના ઉત્તરમાં આપણે જોઈ લીધું હતું, દક્ષિણમાં પણ એ લોકોએ પોતાની સત્તા જે છે એ સ્થાપી લીધી. આવી રીતે ધીમે 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 કરી અને આપણા ભારત ઉપર સર્વસ્વ બરાબર બધા રાજ્યોને જીતી અને ધીમે ધીમે લોકોએ પોતાનો વિસ્તાર જે છે એ વિસ્તાર વધાર્યો. અહીંયા સુધી રાખીએ, પછી આગળના મુદ્દાઓ જે છે એ બાકી છે, પણ એ છે